ચીખલી તાલુકાના ગોલાર ગામના હનુમાન ફળિયામાં રહેતા રાજસ્થાનના પરિવારને બંધક બનાવી ચાર જેટલા લૂંટારુઓએ સોના ચાંદીના દાગીના રોકડ મળી 2.29 લાખની લૂંટ કરી નાસી છૂટ્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે। મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં ચીખલી તાલુકાના ધોલાર ગામમાં હનુમાન ફળિયામાં ઘરના આગળના ભાગે કરિયાણાની દુકાન ચલાવીને ત્યાં જ રહેતા મહેન્દ્ર કુમાવત અને તેનો પરિવાર અન્ય ભાડૂતને પરિવાર રાત્રિ દરમિયાન નિંદ્રાધીન હતો। તે વખતે ત્રાટકેલા લૂંટારુએ મહેન્દ્ર કુમાવતની છાતી પર પગ મૂકી અવાજ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ઘરમાં અન્ય સભ્યોને પણ જગાડીને એક રૂમમાં બંધક બનાવીને કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 2.29 લાખની મત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। લૂંટારુઓએ સોના અને રોકડની સાથે સાથે સીસીટીવી કેમેરાનો ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં ચીખલી, ખેરગામ અને નવસારી જિલ્લાની પોલીસ દોડતી થઈ જવા પામી હતી। આ બનાવ અંગે ખેરગામ પોલીસે લૂંટનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। છાતી ઉપર પગ મૂકીને પછી એને ગાળા પર ચપ્પો મૂકીને ઉઠાડ્યો મને, પછી અમારે મિસેજને ઉઠાડવા કી દેલી, ઉઠાડીને પછી પોયરા પોયરીને ઉઠાડવા કી દેલો, ઉઠાડીને પછી અમને બધાને કે અમારે પોયરી 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 ઊંઘેલી હતી અહીંયા લઈ ગયા, પછી એ રૂમની અંદર અમને ગોંધી રાખ્યા, પછી અહીંયા જ અમારા કબાટ પડેલું હતું એમાંથી કેશ અને જ્વેલરી જે ઘરેણા હતા એ લોકોએ કાઢ્યા, અમારા પાસેથી જ કઢાવ્યા, કઢાવીને પછી છેલ્લે જતાં જતાં એ લોકો અમને બાંધી બાંધ્યા અને બાંધતા પહેલાં એ લોકોએ કે ભાઈ અમારી મિસિજની ગળા ઉપર ચપ્પુ મૂકીને કેમેરાના ડીવીઆર જે છે કેમેરા છે એને કે ડીવીઆર માટે પૂછીને કે એ ડીવીઆર હાથે લઈને ગયા। કેટલા માણસો આવેલા? એ 5 થી 6 માણસ અંદર હતા, બહાર તો ખબર નહીં, બહારની ખબર નહીં મળે। ગઈકાલે તારીખ 18/3/2021ના રોજ ખેરગામ પોલીસ સ્ટેશનના એક ધોલર ગામ છે એના હનુમાન ફળિયામાં મહેશચંદ્ર સોહનલાલ કુમાવત કરીને જે એક બાલાજી કરિયાણા નામની દુકાન ચલાવે છે, તો ત્યાં લગભગ 3:30 થી 5:30 વચ્ચે એમનું જે મકાન છે અને એમની જે દુકાન છે એમની છત ઉપરથી 4 અજાણ્યા ઈસમો આવી અને ઉપરનો જે દરવાજો છે એનો નકૂચો તોડી ઘરમાં આવી અને આ ફરિયાદી તથા એમના ઘરના મેમ્બરોને ચપ્પુ જેવા હથિયારથી ડરાવી અને સોનાની ચેઇન, ઝુમર, વીંટી, ચાંદીના દાગીના, રોકડા રૂપિયા એમ કુલ લગભગ 2,29,000ની લૂંટ કરી અને નાસી ગયેલા છે અને એ બાબતે મહેશચંદ્ર કુમાવતે ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે અને એમની ફરિયાદના આધારે અને આરોપીઓના જે વર્ણનના આધારે ખેરગામ પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે।